ભરૂચ સ્ટેશન રોડ પર રોટરી ક્લબની પાછળના ભાગે આવેલ નવલખી મિલની ચાલમાં રહેતા એક પરપ્રાંતીય હિન્દુ યુવક દ્વારા વારંવાર સામે રહેતી મુસ્લિમ યુવતીની જાતિ વિષયક અપશબ્દ બોલી અન્ય યુવકો સાથે મળી તેના પર બળાત્કાર કરવાની ધમકી આપતા ગભરાઈ ગયેલી યુવતીએ બ્લીચિંગ પ્રવાહી પ્રગટ ઘટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગેની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવા પામી છે. ભરૂચ શહેરના રોટરી ક્લબના પાછળના વિસ્તારમાં આવેલ નવલખા મિલની ચાલમાં નસીમ યાસીન સિસોદિયા નામની અપરિચિત યુવતી તેના ભાઈ રુસ્તમ યાસીન સિસોદિયા સાથે રહે છે. રુસ્તમ સુરત ખાતે નોકરી કરતો હોય આખો દિવસ ઘરની બહાર હોવાથી નસીમ એકલી જ ઘરમાં રહેતી હોય છે. નસીમના ઘરની સામે જ એક પરિણીત તેમજ પાંચ બાળકોના પિતા એવા જીગર નામનો પરપ્રાંતીય હિન્દુ ઇસમ રહે છે. જીગર ઘણા લાંબા સમયથી નસીમને મુસ્લિમ હોવા અંગે જાતિ વિષયક અપશબ્દો બોલી અન્ય યુવાનોને સાથે લાવી તેના પર બળાત્કાર કરવાની ધમકી આપ્યા કરતો હતો અને ગતરોજ સોમવારે સાંજે પણ જીગરે નસીમને ધાક ધમકીઓ આપી હતી. આ ઘટનાને પગલે નસીમ માનસિક રીતે પડી ભાંગતા મંગળવારે સવારે 10 વાગ્યાના અરસામાં તેણે પોતાના ઘરે કપડાં ધોવાનું બ્લીચિંગ પ્રવાહી ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ યાસ્મીનના ઘરની સામે રહેતા તેના નાના ભાઈ સબ્બીનની પત્ની તથા તેના 108 એમ્બ્યુલન્સને બોલાવી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. કોણ છે, ક્યાંનો રહેવાસી છે? મારા ઘર સામે રહે છે. શાની માટે તમારી સાથે આવું કરે છે? મારી બેન એકલી રહી છે, હું કામ પર જઉં છું. હવે કોઈ ઘેરે કોઈ નહીં આવતા અમદાવાદ હેરાન કરે મને. જીગર પે નામ છે. ક્યાંના રહેવાસી છે? અમે મારા ઘરની. કઈ જગ્યા? નવલખા મિલની ચાલ. તમે પોલીસને જાણ કરી? અમે કહી દીધું, અમે દવા પીએ તારે. હવે રાતનો હતો બનાવતો, ચાલો હવે હટાવી દીધું. જે પછી હવામાં આજે શું બનાવો બનેલો? હવામાં એ સપાટોને નીકળવા બેનને પર કહી ગઈ કે રેપ કરીને તમે ભાભી કરીશ ને કહીશ બે માણસ આવીને એવું કહેતો હતો. અને અમારી બેનને નીકળે મારે દવા પી ગઈ. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ એ ડિવિઝન પોલીસ મથકને આ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એ ડિવિઝન પોલીસે હાથ ધરી છે. આ વિષયનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ.